দড়ি খিচি দড়ি পলন কি তুন বৌরি সপন কো চুরায়া সারি রা बगिया तेरी छोड़ी बिंदिया तेरी चोरी सपनों को चुराया सारी रात तेरी लाडकी में तेरी लाडकी में तेरी लाडकी में छोड़ूंगी ओरे ओरे पारे वड़ा तू काले ऊड़ी जाज रे मारी हाटू रही जाने आज नीरा आंबली ने पीपड़ी जोशे तारी वाट रे भेड़ा मड़ी कर शूया में फरिया तेरी लाडकी में तेरी लाडकी में तेरी लाडकी में छोड़ू કુડના બાળક ને અરે મેરો તો આધાર શ્રી વલ્લભ કે શરણારવી એમાં આજે સૌ વૈષ્ણવ સંપ્રદાય મને મેળો છે સોનામાં સુગંધ બળે જલારામ જયંતિ ભૂદેવોની હાજરી મારા અહીંયા સ્ટેજ ઉપર પણ ભૂદેવ અને રાજુ બાવાનો આજે જન્મદિવસ છે એટલે જેના જેનામાં ઠાકોરજીની કંઠી હોય એ યથાશક્તિ પ્રમાણે અહીંયા વધાવો કરજો જય હો એ મેરો તો આધાર શ્રી વલ્લભ કે શરણારવી મેરે માથે કો શિંગાર શ્રી વલ્લભ કે શરણારવી શરણારવી વલ્લભ કે શરણારવી વિઠ્ઠલ કે શરણારવી વલ્લભ કે શરણારવી
जोली मेरी भर दे बावलिया भर दे थोड़ो आकलो पड़कारो करो मजा आवे छे बधाने एक बार आकलो पड़कारो करो ए आज जोली मेरी भर दे ए बाबा जी बेड़ा पार कर दे નાના બાળકને તાળીથી વધાવી લ્યો અમારા બધા સાહિત્યકારો કહેતા હોય છે કે નાનપણથી જો એને દેવાની ટેવ હોય ને તો મોટા થઈને કંઈક આપે બાકી તો મોટા થઈને નાનપણથી ના આપ્યો નિરંજનભાઈ તો મોટા થઈને કોઈ એક રૂપિયો આપે નહીં દાનપુણમાં ક્યારે
જલારામ બાપાને યાદ કરવા છે. ભાઈ બેસી જાઓ તો વધુ સારું. ઉભા છે તો જલારામ બાપાના જન્મ જયંતિ નિમિત્તે આજે એનો જન્મદિવસ છે ત્યારે મળ્યા છીએ. બાપાને બે હાથ જોડી અને એટલી પ્રાર્થના કરીએ કે અન્નરૂપી ધનરૂપી તમારા જે સેવકો આજે તન મન ધનથી જે તમારો ઉત્સવ આજે ઉજવી રહ્યા છીએ, તો બધાની જોલી બાવજી જોગી જલ્યાણ ભરી દે ત્યારે એ આજે જોલી મેરી ભર દે હો વીરપુર વાલી, જોલી મેરી ભર દે બેડા પર કર દે બાપ, જોલી મેરી ભર દે બેડા પર કર દે હો વીરપુર होकर मैं सामने खड़ा हूँ. अदक्षा साहू ना गुनेगार होकर सामने खड़ा हूँ, गुनेगार होकर मैं सामने खड़ा हूँ. गुनेगार होकर मैं सामने खड़ा हूँ, ए सामने खड़ा हूँ બાપ. ગુના માફ કરતે 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 ગુના માફ કરતે હો વીરપુરવાન, ગુના માફ કરતે હો વીરપુરવાન, ઝોલી મેરી ભર દે હો ઝોલી જલિયા. બહુત બડે કામ જોગી 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 એ બહુત બડે કામ જોગી આપને ક્યા હે આપને ક્યા હે આપને હે આજ મેરા કામ કર દે કર દે. જલારામ બાપાને બે હાથ જોડીને પ્રાર્થના કરું કે અમારા કલાકારોનું જ નહીં પણ બધા જ ભક્તોનું કામ જોગી જલ્યાણ પલમાં એક ક્ષણમાં એક મિનિટમાં બાવજી બધાના કામ ભાવથી કરે ત્યારે સબકા કામ કર દે હો વીરપુરવાન, સબકા કામ કર દે હો વીરપુરવાન, ઓલી મેરી ભર દે. એ કહેતા હે નટુ દાન શીશ કો ઝુકા કે, શીશ કો ઝુકા કે, શીશ કો ઝુકા કે, નજારા તું ભર દે, નજારા તું ભર દે, હમ પે નજર કર દે થોડી, હમ પે નજર કર દે હો વીરપુરવાન, ઝોલી મેરી ભર દે હો વીરપુરવાન, ઝોલી મેરી ભર દે હો વીરપુરવાન, ઝોલી મેરી ભર દે હો વીરપુરવાન.
પછી જલી જાત્યા ખુય બ્રહ્માન એ એવી જ્ઞાન કેરી નહેર સે મારા જીવનની લાજ રાખી છે તો હવે મરણની લાજ પણ રાખી દે
મારા જીવનની લાજ રાખી છે તો હવે મરણની લાજ પણ રાખી દે, જેવી તે કાલ રાખી તી એવી તું આજ રાખી દે. નથી ફરિયાદ મેં ક્યારે કરી, નથી ફરિયાદ મેં ક્યારે કરી કે મારી કિસ્મત બનાવી દે, પરંતુ મારી બરબાદીની કોઈ હદ તો બતાવી દે. કોઈ પણ ભજન હોય, કોઈ પણ ગીત હોય, કોઈ પણ શાખી હોય કે કોઈ પણ શબ્દ હોય, માને જ્યારે પ્રસૂતિ ટાણે વેદના સતાવે ને, એટલી વેદના જ્યારે એ સંતને ઉપડે અને પછી જેમ બાળકને જન્મ આપે ને એમ સંતવાણીને જન્મ આપે, ત્યારે એના હૃદયમાંથી નીકળે કે વીજળીને ચમકારે મોતી ફરોવી લ્યો, એ અસર કરે. એમનો ન નીકળે, તમે એમ ધારો કાલો ગાવા માંડો એટલે એમાં તમારી સ્થિરતા જોઈએ, એમાંથી તમારી સુરતા જોઈએ. એક રસ જ્યારે બને એનો એક દાખલો આપો. વડોદરાની બાજુમાં રાજપીપળા ગામ, ત્યાં ભક્ત કવિ સતાર સાંઈ થઈ ગયા અને ભાવનગર સ્ટેટે એમને નિમંત્રણ આપ્યું કે સતાર, ત્યારે રાજા સાંઈ, કે સતાર સાંઈ બહુ સારા ભજનો ગાવશો તો અમારા રાજ દરબારમાં આવો ભજન ગાવા. નિમંત્રણ આપ્યું એટલે સ્વીકાર કર્યો સતાર સાંઈ. એની સાધુ સાંઈ મંડળીને ગાંજા સુકા ભેગા ઉપડ્યા બધા આવ્યા. મહારાજા સાહેબે એનું સ્વાગત કર્યું, કચેરી ગોઠવણી. મહારાજા સાહેબ બિરાજમાન થયા કચેરીમાં, ભજન શરૂ કર્યા સતાર સાહેબ. એમાં વચ્ચે જેમ આમ ઇન્ટરવેલ પડે ને, વચ્ચે કલાક સુધી ભજન ગાયા પછી ઇન્ટરવેલ પડ્યો, ચા પાણી બધા પીતા હતા. એમાં મહારાજ સાહેબે પ્રશ્ન કર્યો સતાર સાંઈને કે સતાર સાંઈ ખાલી ભજન જ ગાવ છો કે બીજું કઈ કરો છો? ત્યારે સતાર સાંઈ ઘણા પ્રશ્નો કર્યો, નિરંજનભાઈ ખાલી ભજન જ ગાવ છો કે બીજું કઈ રોડ ટચ નું કઈ કરો છો? અમને પ્રશ્નો કરે. એક જણો તો બપોરને ટાણે બાજરાનો રોટલો, ડુંગળીનો દડો અને શાહીની તાહણી પી પથ્થરનો ઓશિકો કરીને હૂતો હતો લીમડાને છાંયે. એમાં એક વિદ્વાન આવ્યો કે શું કરો છો? તો કે આરામ. એટલે ઓલો વિદ્વાન કે આરામ કરો, માં મહેનત કરો. ઓલો ભાઈ કે ભાઈ અત્યારે આરામ કરું છું. નહીં નહીં મહેનત કર. તો કે મહેનત કરીને શું કરું? પૈસા કમા. એટલે ઓલો હૂતો હૂતો કે પૈસા કમાઈને શું કરું? તો કે એકાદી સાયકલ લે. પછી વધુ મહેનત કર. તો કે વધુ મહેનત કરીને કે વધુ પૈસા કમા. પછી એકાદું ટુ વ્હીલ લે. ઓલો કે એનાથી વધુ મહેનત કર, પછી વધુ પૈસા કમા અને એક ફોર વ્હીલ લે. પછી વધુ પૈસા કમા, વધુ મહેનત કરીને એક બંગલો બનાવો. એટલે ઓલો હૂતો હૂતો કે બંગલો બનાવીને પછી કે આરામ કર. તો કે એ તો અત્યારે જ કરું છું. હવે આરામ જ કરવો હોય તો આટલું બધું ભેગું કરીને પછી આરામ કરવો હોય તો અટાણે કેવો મજાનો આરામ કરું છું? એમ સતાર સાંઈને પૂછ્યું કે સતાર સાંઈ તમે ભજન જ ગાવ છો કે બીજું કંઈ કરો છો? હવે સતાર સાંઈના હૃદયમાંથી ભજન નીકળ્યું અને મહારાજ સાહેબને કહે છે કે શું પૂછો છો મુજને, કે હું શું કરું છું? શું પૂછો છો મુજને, કે હું
મને જ્યાં ગમે ત્યાં કરું છું ફરું છું, મને જ્યાં ગમે ત્યાં કરું છું ફરું છું, શું પૂછો છો મુજને કે હું શું કોઈ લાખો બુરાઈ છતાં હું
पिशाचा सहचरा चिता भस्म लेप सृग विमुख रोटी परिकर अमंगल्यम शीलम तव भवतु नामेवम अखिलम तथापि तुम स्त्रोणा वरद परम मंगलमशी नमामि शमीशान निर्वाण रूपम् विभुं व्यापकं ब्रह्म वेद स्वरूपम् निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भदेहं निराकार ओंकारमूलं तुरीयं गिराज्ञानगोतीतमीशं गिरीशं करालं महाकाल अकाल मृत्यु वो मरे जो काम करे चांडाल का काल भी उनका क्या करे जो भक्त हो महाकाल का करालम महाकाल कालम कृपालम गुणागार संसार पारम तो हम कैलाश के निवासी हम बार बार ए नम बार बार हो आयो शरण तिहार प्रभु शैल संग सम विशाल खंडार तरंग माल विमल नीर बाजे
कोई धरी जाए तो टुकड़े में से टुकड़ो करी दे બાકી તો અદલ શરણારાયણ ને બદલ શરણારાયણ આવો પડકારો મળે ને. વાહ ભીમપલા, એ વાત છતાંય કઈ જાણતો નથી. એ તો પેલા કાન પકડીને કહું કે આમાં મારા બાપ ડૂબી જાય ને. 80 વર્ષ સુધી એક સંગીતકારે આ ભીમપલાસ ની પ્રેક્ટિસ કરી, રિયાઝ 80 વર્ષ, અને શરીર છૂટ્યું ને ત્યારે એના ચેલાએ પૂછ્યું, કુછ ગુરુજી રહે ગયા બાકી? તો કે મેરા પલાસ અધૂરા રહે ગયા બેટા, મેરા ભીમ પલાસ અધૂરા રહે ગયા. 80-80 વર્ષ સુધી આમાં એક ને એક રાગ ઉપર પ્રેક્ટિસ કરે, અને આ સંતો એક પ્રેમ દીવાની મીરા એમ કે કાન પકડીને